નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય ગણિત ગમ્મત. અગાઉ આપણે ચાર પાઠ ભણી ગયા. આજે આપણે ભણીશું પાઠ પાંચ પેટર્ન. પાઠ પાંચ પેટર્ન તો આપણે જોઈએ. અગા બિન્ની અને ગિન્ની ઘેર જઈ રહી હતી. બિન્ની અને ગિન્ની ક્યાં જઈ રહ્યા હતા? ઘરે. રસ્તામાં કેટલાક માણસોને પગદંડી બનાવતા જોયા. બિન્ની અને ગિન્ની ઘેર જઈ રહ્યા હતા તો રસ્તામાં એમને માણસોને પગદંડી બનાવતા જોયા. તેમાં વપરાયેલી લાડીઓ જુદા જુદા રંગ અને જુદી જુદી ભાતની હતી. તેમને આ મુજબ જોયું. તો બિન્ની અને ગિન્ની ઘેર જતા હતા. તેમને કેટલાક માણસોને રસ્તામાં જોયા પગદંડી બનાવતા. એમાં શું વસ્તુઓ વપરાયેલી હતી, કેવા કેવા જુદા જુદા રંગ વપરાયા હતા, એમાં કેવી જુદી જુદી ભાત હતી, એ તેમને આ મુજબ જોઈ. આપણને ચિત્રમાં આપ્યું છે એ મુજબ તેમને જોઈ. એમાં કેવી લાગ્યો છે, એમાં રંગ, પછી જુદી જુદી ભાત એટલે પેટર્ન, એ એમને જોઈ. તમે પણ જોઈ હશે આવી જુદી જુદી પેટર્નો ભાતો. તમારે જ્યાં ઘરે હશો તો તમે ઘરે અમુક દરવાજાની ડિઝાઇન, એ બધી ડિઝાઇનો જોઈ હશે અલગ અલગ પ્રકારની. ઘેર જઈને તેમને દોરડા પર લટકતી તેમની માતાની સાડી જોઈ. તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી. તેમને ઘરે પહોંચ્યા બિન્ની અને ગિન્ની, એટલે એક દોરી પર લટકતી એની મમ્મીની સાડી જોઈ. આ સાડી રહી આપણને ચિત્રમાં આપી છે, એ સાડી જોઈ એમને. તો એમાં જુદા જુદા રંગની સુંદર ભાત હતી. આ જુદી જુદા રંગની સુંદર ભાત, એમાં લીલો લાલ રંગ દેખાય છે ને, એવા કલરની સુંદર ભાત હતી. પેટર્ન ભાત એટલે પેટર્ન કહેવાય, પેટર્ન પણ કહેવાય. તો આવી સુંદર ડિઝાઇન હતી, ડિઝાઇન પણ કહેવાય. તમે પણ તમારી મમ્મીની સાડીમાં અલગ અલગ પ્રકારની ભાત જોઈ હશે. તમારી મમ્મીની સાડી તમે જોજો કે તમારી મમ્મી સાડી પહેરતી હશે, અથવા ડ્રેસમાં પણ અલગ અલગ પ્રકારની ડિઝાઇનો હોય છે. સાંજે તેઓ બગીચામાં રમી રહી હતી. તેઓ સાંજે ક્યાં રમી રહ્યા હતા? બગીચામાં. તો તેમને દિવાલ પર લોખંડની જાળી જોઈ. આપણે બગીચામાં જઈએ ત્યાં લોખંડની જાળી હોય છે, એમાં પણ અલગ અલગ પ્રકારની ડિઝાઇનો હોય છે. તમે જોઈએ છે ને, તમારા ઘરે પણ જાળી તો હશે, એમાં પણ તમે અલગ અલગ પ્રકારની ડિઝાઇન જોઈ હશે. તો તમે, આપણે સ્કૂલમાં જઈએ તો સ્કૂલમાં પણ જાળી, અમુક જગ્યાએ જાળી હોય તો એની એ અલગ અલગ ભાત જોઈ હશે તમે જાળીની. તમારા ઘરે પણ જાળી હશે, લોખંડના દરવાજા હશે, કઠારા હશે, એમાં પણ અલગ અલગ એની જાળીની ડિઝાઇન હશે, જોઈ હશે તમે. તો જાળી સામે જોઈને બિન્નીએ કહ્યું, આપણા ઘરની બારીમાં આવી જ જાળીઓથી જુદા જ પ્રકારની પેટર્ન બની છે. બિન્નીએ કહ્યું બગીચામાં જઈને કે આપણા ઘરની જે બારી છે એમાં જે જાળીઓ છે એની પણ આ પ્રકારની જ પેટર્ન બનાવ, પેટર્ન છે, ડિઝાઇન આવી જ છે ને, જુદા જુદા પ્રકારની પેટર્ન બનાવાય છે. તમે આ જ પેટર્નમાંથી અલગ અલગ પેટર્ન બનાવી શકો છો જાળીની. આ ઊભી છે, આમ કરીને ઊભી છે તો આ આડી ડિઝાઇન છે, એવી રીતે પણ તમે જાળી બનાવી શકો છો. આ જ પેટર્ન છે અને આ પણ એક જ પેટર્ન છે, આ ઊભી છે અને આ આડી પેટર્ન છે, એટલે થોડી અલગ દેખાય છે. આપણે આવી ઘણી પેટર્ન આપણી આજુબાજુ લાદી પર, કપડાં પર, શેતરંજી પર જોઈએ છીએ. આપણે આવી અલગ અલગ પ્રકારની પેટર્ન આજુબાજુ, આપણે લાદી હોય લાદીમાં, પછી ટાઈસોમાં, કપડામાં, શેતરંજીમાં, મમ્મીની સાડીમાં, ચાદરમાં, અલગ અલગ જોઈએ છીએ ને આપણે પેટર્નો. તમે પણ જોઈ હશે તમારા ઘરમાં ડબલ બેડની ચાદર હોય, પછી ટાઈસો હોય, પછી શેતરંજી હોય, એમ અલગ અલગ પ્રકારની
ડિઝાઇનો હોય છે, પાત હોય છે પેટર્ન. ભોલું બિન્નીની માતાની સાલનો એક ભાગ ખાઈ ગયો. ભોલું ઉંદર હતો તે બિન્નીની માતાની એક સાલનો ભાગ ખાઈ ગયો છે. ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સાથે બન બેસતો આવે છે તે શોધવામાં બિન્નીને મદદ કરો. હવે આપણને અહીંયા એક સાડીનો છેડો આપ્યો છે, સાલનો સાડી જેવો આપ્યો છે ને. આ ડિઝાઇન આપણને જો ચિત્રમાં આપી છે. આ ઉંદર બતાવે છે, ભોલું ઉંદર. એ ભોલું ઉંદર આ ટુકડો ખાઈ ગયો છે. એ ટુકડો અહીંયા કયો જોઈન થાય છે? આપણને ટુકડા આપ્યા છે એમાંથી સાચો ટુકડો અહીંયાથી શોધવાનો છે. આપણે બિન્નીને મદદ કરવાની છે. તો આ ચ્યાં ચોરસ હોવા જોઈએ એવી ડિઝાઇન ક્યાં છે આપણે જોઈએ. એ ચ્યાં ચોરસ બતાવ્યા છે ને એવી જ ડિઝાઇન આપણે અહીંયા જોવાની છે. આમાં એવા ચ્યાં ચોરસ નથી, ચ્યાં જુદા જુદા છૂટા છૂટા છે. અહીંયા બધા ભેગા ભેગા છે, અહીંયા પણ ભેગા ભેગા છે. અહીંયા પણ ચ્યાં નથી બનતા, અહીંયા થોડી જગ્યા હોય છે પછી ચ્યાં આપે છે. તો આ ડિઝાઇન અહીંયા મળે છે આ ડિઝાઇન. તો અહીંયા આપણે ખરું કરીશું. આ સાચી પેટર્ન છે. તો અહીંયા આપણે અહીંયા ખરું કરવાનું છે, અહીંયા જોઈન્ટ બરોબર. આ સાચી પેટર્ન છે, ધ્યાન રાખજો પરીક્ષામાં પૂછાય તો. માધવ દરવાજા પર નો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે. તમે અનુમાન કરી શકશો કે નીચેનામાંથી કઈ પેટર્ન આનાથી બનાવી શકાય નહીં? અહીંયા આપણને આ પેટર્ન આપી છે, એનો ઉપયોગ કરીને તમે કઈ પેટર્ન બનાવી શકો અને કઈ પેટર્ન નહીં બન આનાથી આ આકાર ડિઝાઇન આપી છે એ પેટર્નથી કઈ ડિઝાઇન બની ના શકે પેટર્ન એ આપણે શોધવાનું છે આમાંથી. તો આ ડિઝાઇન આને મળે છે, આ પણ મળે છે, સરખી છે સેમ, આ પણ સેમ છે, આ પણ સેમ છે. આ ડિઝાઇન આમાંથી બની શકે, આ પણ બની શકે, આ પણ બની શકે અને આ પણ બની શકે. જેમાં આમાં આ ગોળ વળાંક છે એ આમાં નથી. જોઈને તમે આ ગોળ વળાંક છે એવો આમાં નથી, આ બધામાં એવો વળાંક છે. તો આમાંથી એ પેટર્ન બની શકે નહીં, આ પેટર્ન બની ના શકે. તો આના ઉપર આપણે ચોકડી કરવાની છે, આ ના બની શકે બરોબર. ધ્યાન આપજો, ખાલી ખાનાઓ ભરીને પેટર્ન પૂરી કરો. અહીંયા આપણને ખાલી ખાના આપ્યા છે, એમાં આવી રીતે રંગ પૂરીને આવી રીતે પેટર્ન પૂરી કરવાની છે. મેં રંગ પૂર્યા છે એવી રીતે તમારે આ રંગ પૂરવાના અને એ પેટર્નને પૂર્ણ કરવાની છે. આવી રીતે જોઈને અહીં યલો કલર આપણને આપેલો છે, અહીંયા નથી આપ્યો, અહીંયા આપ્યો છે એને અહીંયા નહીં આપ્યું. તો મેં યલો કલર કર્યો છે, અહીંયા કેસરી કલર પછી અહીંયા જાંબલી કલર. એવી રીતે આવી રીતે લીલો કેસરીને બધા રંગ પૂરીને તમારે આ પેટર્ન પૂરી કરવાની છે. પાંદડાની પેટર્ન, અહીંયા આપણને પાંદડાની પેટર્ન આપી છે. એક પાંદડાનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી પેટર્ન બનાવી શકીએ છીએ. પાંદડાની પાંચ પેટર્ન જુઓ. અહીંયા આપણે એક પાંદડું આપ્યું છે, એની પાંચ પેટર્નો આપણને બતાવી છે અહીંયા ચિત્રમાં. એ તમે જોઈ શકો છો કે કેવી રીતે આ પાંદડાની પેટર્ન આપી છે. તો એ આ પાંદડું જોઈને પહેલાં આવી રીતે સીધું આપ્યું છે, પછી આવી રીતે નીચે એનો ભાગ જાય છે, પછી ઉપર નીચે ઉપર નીચે આવી રીતે આપણે પેટર્ન બનાવી શકીએ છીએ. સીધું પાંદડું મૂકવાનું, પછી નીચે સાઈડનો ભાગ મૂકવાનો. આવી રીતે તમે પાંદડા ગોઠવીને અલગ અલગ ડિઝાઇન બનાવી શકો છો. પછી આ ઊભું ચિત પાંદડું છે, પછી આ આડું પાંદડું ગોઠવ્યું છે. એવી રીતે ઊભું આડું કરવાનું એટલે અલગ ડિઝાઇન પેટર્ન પણ છે. પછી આ ક્રોસમાં ગોઠવ્યું છે, આ નીચેની સાઈડ
ક્રોસમાં કર્યું છે, આ ઉપરની સાઈડ એનો કિનારીનો ભાગ ક્રોસમાં કર્યો છે, એવી રીતે આગળ આગળ ડિઝાઇન ગોઠવવામાં આવી છે પાંદડાઓ. તમે આવી રીતે અલગ અલગ રીતે પાંદડાઓ ગોઠવીને ક્રોસમાં પછી ઊભી આડા ગોઠવીને અલગ અલગ પેટર્ન બનાવી શકો છો. પછી એક આડું પાંદડું આમ આ સાઈડ ડાબી સાઈડ એની કિનારી રાખી છે અને એક પાંદડાની જમણી સાઈડ કિનારી રાખી છે. એવી રીતે તમે ગોઠવી શકો છો આવી રીતે પાંદડા, એક ડાબી સાઈડ એક જમણી બાજુ, એવી રીતે પણ તમે પાંદડાઓ ગોઠવી શકો છો. પાંચમી પેટર્ન તમે જોવો છો ને, પાંચમી પેટર્ન બંને પાંદડાની કિનારો નીચેની સાઈડ છે, એની કિનારી નીચેની સાઈડ છે, પણ એ એક પાંદડું આમ છે, એક પાંદડું જમણી સાઈડ ને એક પાંદડું ડાબી સાઈડ, ગાઢ એકને વળાંકમાં રાખ્યું છે અને એક આ સાઈડ વળાંકમાં રાખ્યું, એવી રીતે તમને દેખાય છે ને. પછી આ ઉપરની સાઈડ બીજા પાંદડા, પહેલાં બંનેની કિનારી નીચેની સાઈડ છે અને બીજામાં ઉપરની સાઈડ બંનેની કિનાર છે, એવી રીતે પેટર્નમાં આપણે અલગ અલગ રીતે આપી રીતે પણ આપણે ગોઠવી શકીએ છીએ પાંદડાઓ. તમે ઘરે પાંદડાઓ લાવીને આવી રીતે તમે પેટર્ન બનાવી શકો છો. તમને જેટલી પેટર્ન આવડે એટલી તમે ઘરે ટ્રાય મારવાનો, એનો પાંદડાનો ઉપયોગ કરીને તમે ઘરે પેટર્ન બનાવજો. હવે તમે પણ તીનનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન તમારી નોટબુકમાં બનાવો. તમારે આવો તીનનો ઉપયોગ કરીને તમારી નોટબુકમાં જુદી જુદી પેટર્ન દોરી શકો છો. અમુક ઊભાથી દોરવાના, પછી નીચે નીચે ઊંધુંથી દોરવાનું, એવી રીતે અલગ અલગ તીર દોરીને તમે પેટર્ન બનાવી શકો છો. નોટમાં તમને જેવી પેટર્ન આવડે એવી તમારે દોરવાની. પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરો. અહીંયા આપણને પેટર્ન આપી છે, બે બે પેટર્નો આપી છે, એ આપણે જોવાની છે અને આગળ ખાનાઓ ખાલી છે એમાં આપણે આ પેટર્નો દોરીને ભરવાની છે. તો આપણને ગોળ અને ચોરસ આપ્યું છે, બીજું ગોળ અને ચોરસ આપ્યું છે, પછી ચોરસ પછી શું આવે, પછી ગોળ. તો અહીંયા ગોળ દોરવાનું, પછી ચોરસ દોરવાનું, પછી ગોળ ને ચોરસ. તો ગોળ ચોરસ, ગોળ ચોરસ, ગોળ ચોરસ, એવી રીતે પેટર્ન આગળ વધારવાની અને દોરવાની. પછી તીર આપ્યું છે, તો તીર તો એક બે ત્રણ ને ચાર તીર આપ્યા છે, ઊભા સીધા જ આપ્યા છે, તો સીધા તીર બધા દોરવાના, એક બે ત્રણ ને ચાર ખાનામાં આપ્યા છે તો ચારે તીર દોરી દેવાના આગળ જોઈને. પછી આપણને એક ટપકું આપ્યું છે, પછી બે ટપકા આપ્યા છે, પછી ત્રણ ટપકા આપ્યા છે અને પછી એક આપ્યું છે. તો એક પછી કેટલા ટપકા આવે, બે, બે પછી કેટલા ટપકા આવે, ત્રણ. આપણને એક બે ને ત્રણ ટપકા જ બતાવ્યા છે અને પછી એક બતાવ્યું છે, એવી રીતે આપણે આગળ પેટર્ન બતાવી એવી રીતે જઈએ આપણે કરવાનું છે. તો બે પછી ત્રણ, પછી ત્રણ પછી કેટલા બતાવ્યા ટપકા, એક, તો આપણે એક જ કરવાનું. પછી એક પછી કેટલા ટપકા આવ્યા, બે, તો બે ટપકા કરવાના આવી રીતે. પછી અહીંયા જોવાનું, ઊભા બે તીર આપ્યા છે, પહેલાં સીધા તીર આપ્યા છે અને પછી ઊંધા તીર આપ્યા, પછી ઊભા આવ્યા છે સીધા અને પછી ઊંધા તીર આપ્યા છે, એવી રીતે તીર. પહેલાં અહીંયા ઊંધા તીર છે તો અહીંયા સીધા તીર આવશે બે, પછી સીધા આવે પછી ઊંધા તીર આવે, પછી સીધા તીર આવે, પછી ઊંધા, ખબર પડી જાય ને, પહેલાં સીધા ઊંધા સીધા અને ઊંધા, એવી રીતે તીર દોરવાના છે. પેટર્ન તમારે આગળ આવી રીતે વધારવાની છે. પછી અહીંયા ઊંધું ત્રિકોણ આપ્યું છે, ઊંધું ત્રિકોણ આપ્યું છે, પછી બે ટપકા આપ્યા છે, પછી સીધું ત્રિકોણ આપ્યું છે અને બે ટપકા આપ્યા છે, સીધા ત્રિકોણ પછી પછી ઊંધું ત્રિકોણ આવશે, પછી અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, ઊંધું ત્રિકોણ અને બે ટપકા. ઊંધા ત્રિકોણ પછી કેવું આવશે ત્રિકોણ, સીધું, તો અહીંયા સીધું ત્રિકોણ દોરવાનું અને બે ટપકા કરવાના. પછી ચોરસ, પછી અડધો ભાગ,
કલર કરવાનો અને આ તો ભાગ પેલો આછો કલર કરવાનો પછી આખો કલર એક જ સરખો કરવાનો અડધો ભાગ પેલો કલર કરવાનો આધો આછો રાખવાનો આવી રીતે તો અહીંયા આખો એક જ રંગ કરી દેવાનો અને અહીંયા બે ભાગ પાડવાના અહીંયા આખો કલર એક જ સરખો કરવાનો અહીંયા બંને ભાગ પાડવાના અહીંયા આપણે ડિઝાઇનમાં જોઈએ ને આખો કલર એક જ કરી દીધો ને અહીંયા બંનેનો એક ભાગ પાડ્યા છે એવી રીતે આપણે અહીંયા કરવાનું છે પેટર્ન આપણને એક અર્ધ વર્તુળ આપ્યું છે અહીંયા આપણે આ સી આકારનું અર્ધું વર્તુળ અહીંયા ઊંધું અડધો ભાગ અહીંયા નીચેનો ભાગ આ ઉપરનો ભાગ અડધો છે વર્તુળનો અને આ નીચેનો ભાગ એવી રીતે આગળ આગળ કરવાનું ઉપરનો ભાગ નીચેનો ભાગ ઉપરનો ભાગ આ બંનેને જોડીએ એટલે આખું વર્તુળ થઈ જાય આ બંનેને જોડીએ એટલે શું થઈ જાય આખું વર્તુળ હવે તો તમને પેટર્ન કરતાં આવડી ગઈ હશે કે કેવી રીતે કરવી શું સાના પછી શું આવે એ તમને ખબર પડી જશે એટલે તમને પરીક્ષામાં કોઈ તકલીફ પડશે નહીં હવે તમે પણ વિવિધ આકારોનો ઉપયોગ કરીને પેટર્ન બનાવો અને તમારા મિત્રોને બતાવો અહીં તમારે વિવિધ પ્રકારની આકારોનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવાની અને તમારા મિત્રને બતાવવાની સંખ્યાની પેટર્ન અહીંયા આપણે સંખ્યાની પેટર્ન જોવાની છે હવે આપણે સંખ્યાની કેટલીક પેટર્ન જોઈએ દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો દરેક ખાલી જગ્યા આપી એમાં યોગ્ય સંખ્યા આપણે લખવાની છે સાના પછી શું આવે એ આપણે જોવાનું છે એકમાં બે ઉમેરીએ એટલે કેટલા થાય એકમાં એક એક પછી શું આવે બે બે પછી ત્રણ આપણે એક એક ઉમેરવાનું છે એક છોડીને એક લખવાનો છે એક પછી બે આવે આપણે બે નહીં લખવાનું ડાયરેક્ટ ત્રણ ત્રણ પછી ચાર આવે આપણને પાંચ બતાવે પાંચ પછી છ આવે છ નહીં લખવાના ડાયરેક્ટ સાત સાત પછી આઠ આવે ને આઠ પછી શું આવે નવ એક છોડીને એક લખવાનો છે બે એક ત્રણ પાંચ સાત ને નવ આપણને બીજા નંબરની સંખ્યા લખવાની નથી અહીંયા એકી સંખ્યા જ આવશે એકી સંખ્યા આપણે લખવાની નથી એક ત્રણ પાંચ સાત ને નવ પછી આપણને અહીંયા આપ્યું છે વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર તો અહીંયા દસ દસ ઉમેરવાના વીસ પછી શું આવે દસ ઉમેરે વીસમાં દસ ઉમેરે તો ત્રીસ ત્રીસમાં દસ ઉમેરે તો ચાલીસ ચાલીસમાં દસ ઉમેરે તો પચાસ પચાસમાં દસ ઉમેરે તો સાહીઠ સાહીઠમાં દસ ઉમેરે તો સિત્તેર સિત્તેરમાં દસ ઉમેરે તો એસી તો અહીંયા આવશે એસી ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ અને છત્રીસ તો આપણે અહીંયા કેટલા કેટલા ઉમેરવાના ત્રણ ચોવીસમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય ચોવીસ પછી પચીસ છવ્વીસ અને સત્યાવીસ કેટલા આવ્યા સત્યાવીસ પછી સત્યાવીસમાં ત્રણ ઉમેરે તો અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ ત્રીસ આવ્યા ત્રીસમાં ત્રણ ઉમેરે તો એકત્રીસ બત્રીસ ને તેત્રીસ તેત્રીસમાં ત્રણ ઉમેરે તો ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસ છત્રીસમાં ત્રણ ઉમેરે તો સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાલીસ કેટલા આવ્યા ઓગણચાલીસ તો અહીંયા ઓગણચાલીસ લખવાના પછી પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ અહીંયા આપણે પાંચ પાંચમાં પાંચ ઉમેરીએ તો કેટલા થાય દસ દસમાં પાંચ ઉમેરીએ તો પંદર આપણે પાંચનો ગળ્યો બોલતું જવાનું પાંચ દુ દસ પાંત્રી પંદર પાંચો વીસ પાયો પાયો પચીસ પાંચ ત્રીસ પાંચ સિત્યા પાંત્રીસ પાંત્રીસ આવ્યા ને પાંચ ત્રીસમાં પાંચ ઉમેરીએ તો પાંચ સિત્યા પાંત્રીસ પાંચ અઠા ચાલીસ પાંત્રીસમાં પાંચ ઉમેરે ચાલીસ આવ્યા ને પાંચ નવા પિસ્તાલીસ પાંચ નવા કેટલા થાય પિસ્તાલીસ ચાલીસમાં પાંચ ઉમેરે લે પિસ્તાલીસ પિસ્તાલીસમાં પાંચ ઉમેરે લે પચાસ
પચાસ માં પાંચ ઉમેરીએ એટલે કેટલા થાય? પંચાવન. કેટલા થાય? પંચાવન. ટીટું ડેટકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે. હવે ટીટું ક્યાં જશે? ટીટું ક્યાં જશે તે સંખ્યા પર ગોર કરો. તો આપણે ટીટું ડેટકાને બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચવાનું છે. તો બે સંખ્યા પહેલાં ઝીરોથી ત્રણ, એકને બે કૂદાડીને ડાયરેક્ટ ત્રણ, ત્રણથી ચાર ને પાંચ કુદાડવાની બે સંખ્યા, પછી છ, સાત અને આઠ કુદાડવાના, સાત અને આઠ એટલે નવે આવે, નવથી દસ અને અગિયાર કુદાડ્યા એટલે બારે આવે, તેર અને ચૌદ કુદાડીએ એટલે દેડકો કેટલી જગ્યાએ પહોંચે, કઈ સંખ્યાએ પહોંચે? પંદર. પછી સોળ અને સત્તર બે સંખ્યા કુદાડીએ એટલે અઢારે આવે, કેટલે આવે? અઢારે. પછી બે સંખ્યા કુદાડીએ ઓગણીસ અને વીસ, કેટલી જગ્યાએ પહોંચે, કઈ સંખ્યાએ? દેડકો એકવીસ. પછી બે સંખ્યા કુદાડીએ બાવીસ અને ત્રેવીસ એટલે ચોવીસે દેડકો કૂદકો મારીને પહોંચે બે સંખ્યા કુદાડવાની. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ સંગ અઢાર, ત્રણ સિત્તેર એકવીસ, ત્રણ અથા ચોવીસ, એટલે ત્રણનો ઘડિયો અહીંયા આવશે. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ સંગ અઢાર, ત્રણ સિત્તેર એકવીસ, ત્રણ અથા ચોવીસ, ત્રણનો ઘડિયો થઈ ગયો અહીંયા. તો આવી રીતે આપણે બે સંખ્યા કુદાડીને દેડકાને સંખ્યાએ પહોંચાડવાનો છે. આગળ ગોળમાં ટીટું કૂદે છે અને દરેક દસમાં પથ્થર પર પહોંચે છે. પથ્થર પર સાચી સંખ્યા લખો. અહીં આપણે ટીટું કૂદે છે અને એને દસ, દસમાં પથ્થરે પહોંચે છે એટલે દસ દસ ઉમેરવાના. અહીંયા પહેલાં કેટલામાં દસ ઉમેરીએ તો અઠ્યાવીસ થાય? તો અઢાર. અઢાર ને દસ કેટલા થાય? અઠ્યાવીસ. પછી અઠ્યાવીસમાં દસ ઉમેરીએ, અઠ્યાવીસ વત્તા દસ તો કેટલા થાય? આડત્રીસ. કેટલા થયા? આડત્રીસ. આડત્રીસ ને દસ તમારે સરવાળે કરવાનું. આડત્રીસ ને દસ કેટલા થાય? તો અડતાલીસ. મેં તમને દસ દસની ગણતરીમાં તમને મેં શીખવાડ્યું હતું સરવાળા કરતાં, એટલે તમને સરવાળો આવડશે જ. તો આડત્રીસ ને દસ સરવાળો કરી દેવાનો એટલે અડતાલીસ થાય. પછી અડતાલીસ ને દસ કેટલા થાય? અઠ્ઠાવન. અઠ્ઠાવન ને દસ અડસઠ. અડસઠ ને દસ ઇઠ્યોતેર. આવી રીતે દસ દસ વધારતું જવાનું એટલે તમારે આ જવાબ આવશે. આ ખાનામાં લખવાનું છે. આવી રીતે વાંચો અને ક્રમમાં શું આવશે તે લખો. અહીંયા વાંચવાનું છે અને ક્રમમાં જે આવે એ આપણે લખવાનું છે. મન નમ, મન નમ, મન નમ, મન નમ. આવી રીતે મન અને નમ, મન અને નમ આવી રીતે ખાનામાં આપણે લખતું જવાનું. શું આવે જે ક્રમમાં આવતું હોય એ તમારે લખવાનું છે. એક બે ને ત્રણ, એક બે ને ત્રણ, એક બે. આવી રીતે લખવાનું ક્રમમાં આવે એવી રીતે. એક બે ને ત્રણ જ આપ્યા છે તો એક બે ને ત્રણ, એક બે. પછી દિવસ રાત, દિવસ રાત. તો આપણે દિવસ રાત, દિવસ રાત, દિવસ પછી રાત આવે, રાત પછી દિવસ આવે એવી રીતે આગળ લખતું જવાનું. એક બે, એક બે, બે પછી એક આવે, એક પછી બે આવે, બે પછી એક આવે, એક પછી બે, એવી રીતે આગળ સંખ્યા વધારતું જવાનું. સિત્યાસી, ઇઠ્યાસી, નેવ્યાસી, નેવું, એકાણું, બાણું, ત્રાણું અને ચોરાણું. તમને અંક આવડતા છે એક થી સો એટલે તમને આ સંખ્યા લખતા આવડશે. વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ, સિત્તેર, એંસી, નેવું. અહીંયા દસ દસ ઉમેરતા જવાનું અને લખતું જવાનું તમારે. ઓગણીસ, પછી ઓગણીસમાં દસ ઉમેરી એટલે કેટલા થાય? ઓગણત્રીસ. ઓગણત્રીસમાં દસ ઉમેરી એટલે ઓગણચાલીસ. પછી ઓગણપચાસમાં દસ ઉમેરીએ એટલે ઓગણસાઠ.
59 માં દસમરે એટલે 69 એ તમારે એવો તમારી રીતે કરવાનું આગળ પછી આગળ જોઈએ 2 2 માં કેટલા ઉમેરે તો 5 આવે તો 2 માં 3 4 ને 5 3 ઉમેરી એટલે 5 આવે 5 માં 3 ઉમેરી એટલે કેટલા આવે 8 8 માં કેટલા 8 માં 3 ઉમેરે તો 9 10 ને 11 11 માં 3 ઉમેરે કેટલા આવે 12 ને 14 એવી રીતે 3 3 ઉમેરતા જવાનું અને તમારે આગળ પેટર્ન લખવાની છે 15 20 25 તો 15 માં કેટલા ઉમેરી તો 20 આવે તો 15 માં 5 ઉમેરી તો 20 આવે 20 માં 5 ઉમેરે તો 25 આવે 25 માં 5 ઉમેરે કેટલા આવે 30 25 22 26 27 28 29 ને 30 તો 30 માં 5 ઉમેરે કેટલા આવે 31 32 33 34 અને 35 એવી રીતે તમારે 5 5 ઉમેરતા જવાનું અને પેટર્ન આગળ ક્રમમાં લખતું જવાનું પછી 18 પછી 18 માં કેટલા ઉમેરીએ તો 21 આવે તો 19 20 અને 21 19 20 અને 21 તો 18 માં 3 ઉમેરીએ તો 21 આવે 21 માં 3 ઉમેરીએ તો 24 આવે તો એવી રીતે 3 3 ઉમેરતા જવાનું અને આગળ લખતા જવાનું 52 પછી 52 માં કેટલા ઉમેરીએ તો 54 આવે તો 53 અને 54 કેટલા ઉમેરવાના 2 54 માં 2 ઉમેરે તો 55 અને 56 56 માં 2 ઉમેરે તો 57 અને 58 58 માં 2 ઉમેરે તો 59 ને 60 એવી રીતે તમારે આમાં પણ 2 2 ઉમેરતા જવાનું અને આગળ લખતું જવાનું તમે જાતે કરો તો તમને આવડે બધું હું શીખવાડી દઉં તો તમને પછી કંઈ આવડે નહીં તમે તમારી જાતે આગળ લખવાનું અને શીખવાનું 5 અ સ બ 7 અ પછી 7 પછી શું આવે 8 બ પછી 9 અ અને 10 બ 11 અ અને 12 બ એવી રીતે લખવાનું અન બ લખતું જવાનું અહીંયા અહીંયા સંખ્યા આગળ વધાતું જવાનું 8 9 10 એ પછી 85 85માં થી 10 ઓછા કરવાના છે અહીંયા આપણે અહીંયા 10 10 ઓછા કરતા જવાનું છે તો 85માં 10 ઓછા કરીએ બાદ બાકી તો કેટલા આવે 75 કેટલા આવે 75 પછી 75માં 10 ઓછા કરીએ તો 65 આવે 65માં 10 ઓછા કરીએ એટલે 55 એવી રીતે 10 10 ઓછા કરતું જવાનું ને લખતું જવાનું પછી 55 પછી આમાં 5 ઓછા કરવાના 55માં 5 ઓછા કરીએ તો શું આવે 50 50માં 5 ઓછા કરીએ એટલે કેટલા આવે 45 45માં 5 5 કરીએ તો 40 40માં 5 5 કરીએ એટલે 35 એવી રીતે 5 5 બાદ કરતું જવાનું અને આપણે લખતું જવાનું આપણે હું તમને એ બતાવું જો એક ઉદાહરણ 55માં આપણે 5 બાદ કરવાના 5માં 5 ના જાય તો અહીંથી આપણે 10 કો લેવાનો અહીંયા 4 મૂકવાના અને અહીંયા 10 15માં શું તો આપણે 55માંથી બાદ કરવાના 5 તો 5માં 5 જાય તો 0 અને 5ના 5 કેટલા આવ્યા 50 કેટલા આવ્યા 50 પછી 20માં 1 ઓછો કરતું જવાનું 20 પહેલાં શું આવે 19 19 પહેલાં શું આવે 18 અને 18 પહેલાં 17 આવે એવી રીતે 1 1 ઓછા કરતું જવાનું જે આગળ આવતી હોય એ સંખ્યા લખતું જવાનું પછી અહીંયા 46 આપ્યા છે 46માંથી કેટલા બાદ કરવાના 2 46 પહેલાં 2 બાદ કરીએ તો 39 પછી 38 આવે 39 પછી 38 આવે 38 પહેલાં 37 આવે 37 પહેલાં 37 તો આપણે એક એક છોડતું જવાનું અને અહીંયા લખતું જવાનું છે કેતુએ પાંદડા ભેગા કરી ને કેટલીક પેટર્ન બનાવી છે તો આ કેતુએ કેટલાક પાંદડા ભેગા કરીને આવી ડિઝાઇન બનાવી છે
તમે પણ અલગ અલગ પ્રકારના પાંદડા લાવીને આવી રીતે ડિઝાઇન બનાવી શકો છો. આસો પાલવના, પછી લીમડાના, એવા અલગ અલગ પ્રકારના પાંદડા લાવીને તમે આવી પેટર્ન બનાવી શકો છો. હવે તમે પણ કેટલાક પાંદડા ભેગા કરો અને તેમને જુદી જુદી પેટર્નમાં ગોઠવો. દિવાશ્રયનો ઉપયોગ કરીને પણ પેટર્ન દોરો. અહીંયા તમે જુદા જુદા પ્રકારના પાંદડાઓ લાવીને આમાં ચોપડીમાં તમે ચોંટાડી શકો છો. પછી દિવાશ્રીના ઉપયોગ કરીને પણ તમે પેટર્ન બનાવી શકો છો. તમને જેવી પેટર્ન આવે એવી તમારે અહીંયા બનાવવાની છે આ બોક્સમાં, બરાબર. તો આપણે હવે જોઈશું પેટર્ન. પેટર્ન જોવાની છે આપણે, આગળ વધારવાની છે કે પેટર્ન કેવી રીતે આપણે પરીક્ષામાં પૂછાશે કે પેટર્ન આપણે કેવી રીતે આગળ વધારશું એ આપણે અહીંયા જોઈએ. પ્રશ્ન 1, પેટર્ન ભાત આગળ વધારો. તો આપણને ત્રિકોણ, ગોળ, ત્રિકોણ અને ગોળ એવી રીતે પેટર્ન આપી છે, એને આપણે આગળ વધારવાની છે. તો આપણને ત્રિકોણ ગોળ તો ગોળ પછી શું આવશે અહીંયા? તો અહીંયા આવશે ત્રિકોણ. શું આવશે? ત્રિકોણ. ત્રિકોણ પછી શું આવશે? ગોળ. પછી ત્રિકોણ અને પછી ગોળ. આવી રીતે પેટર્નને આગળ વધારવાની છે. પછી બીજા નંબરનું ટી સવડો સીધો આપ્યો છે અને ટી ઊંધો આપ્યો છે. પછી ટી સીધો આપ્યો છે અને ઊંધો આપ્યો છે. તો હવે અહીં શું આવશે? ઊંધા પછી સીધો. તો સીધો ટી દોરવાનો, પછી ઊંધો ટી દોરવાનો, પછી સીધો ટી દોરવાનો અને ઊંધો ટી દોરવાનો. આવી રીતે તમારે આગળ પેટર્ન વધારવાની છે. પછી તમને બોલ અને બેટ એવી રીતે આપી છે. હું તમને એક સમજાવું, એક પછી તમારે આગળ બીજું સમજવાનું જાતે. અહીંયા બોલ દોરવાનો, પછી અહીંયા બેટ દોરવાનું. આવી રીતે તમારે દોરવાનું બોલ બેટ. તો આ બે ખાલી ખાના છે, એમાં તમારે જાતે કરવાનું. પછી એક સવડો છે અને એક ઊંધો છે. તો એક સવડો, એક ઊંધો. તો અહીંયા આપણે એક ને સવડો આવી રીતે દોરશું અને અહીંયા ઊંધો દોરશું. ઊંધા પછી સવડો આવશે. આ બે ખાલી ખાનામાં તમારે જાતે કરવાનું. પછી આપણને એ વૃક્ષ આપ્યું છે અને અહીંયા ફૂલની ફૂલ જેવી પેટર્ન આપી છે. તો અહીંયા આપણે અહીંયા વૃક્ષ ફૂલની પેટર્ન. તો પછી શું આવશે? વૃક્ષ ઝાડ દોરવાનું. અહીંયા આવી રીતે દોરવાનું, જેવું તમને આવડે ને એવી રીતે દોરવાનું. પણ જાતે જ દોરવાનું, મમ્મી પપ્પાને નહીં કહેવાનું કે મને દોરી આવો પેટર્ન. તમારે જાતે જેવી આવડે એવી દોરવાની, કેમ કે પરીક્ષામાં તમારે જાતે દોરવાની છે, કોઈ દોરી આવશે નહીં. એટલે તમારે અહીંયા બે ખાલી ખાના છે, એમાં જાતે દોરવાની, જાતે પ્રયત્ન કરવાનો. આના પછી શું આવશે એ તમને ખબર પડે. પછી સીધો તીર આપ્યું છે અને ઊંધું તીર આપ્યું છે. સીધું તીર આપ્યું છે અને ઊંધું તીર આવ્યું છે. ઊંધા પછી શું આવે? તીર. સીધું આવે, પછી ઊંધું તીર આવે. તો પછી તમારે આગળ અહીંયા બંને ખાનામાં કરવાનું. સીધું આવે તો ઊંધું આવે એ તમારે કરવાનું. પછી એમ સીધો આપ્યો છે, એમ. પછી બીજા ખાનામાં ડબલ્યુ આપ્યું છે. તો પછી એમ આપ્યો છે, પછી ડબલ્યુ આપ્યું છે. ડબલ્યુ પછી શું આવે? અહીંયા એમ દોરવાનો અને બીજામાં ડબલ્યુ. તો અહીંયા આગળ તમારે દોરવાનું. હવે આપણે જોઈએ પ્રશ્ન 2, પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો. અહીંયા યોગ્ય અંક આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. એક નંબર, 2, 4, 6 અને 8. અહીંયા બે ઉમેરતા જવાનું. બેનો ઘર્યો આવડતો હોય તમે લખી શકો છો. 2 એકા 2, 2 દુ 4, 2 3 6, 2 4 8. 2 5 કેટલા થાય? કેટલા થાય? 10. 2 6 12. અહીંયા 12 આવશે. આવી રીતે બેનો ઘર્યો બોલતું જવાનું અને લખતું જવાનું. 2 2 ઉમેરવાના આવશે અહીંયા. પછી 5, પછી 10, 15. અહીંયા કયો ઘર્યો આવશે? 5નો. 5 એકા ઘડિયા તૈયાર કર્યા છે ને તમે, તો તમને આવડશે. તો 5 એકા 5,
પાંદું 10, પાંતરી 15, પાંચો કેટલા થાય? અહીંયા કેટલા આવશે? 20, પાયો પાયો 25, પાછળ 30. આવી રીતે પાંચ પાંચ ઉમેરતા જવાનું અને તમારે અંક લખતા જવાનું. નંબર 10, 20 અને 30. તો 10 નો ઘડિયો તમને આવડે છે? તો તમને આવડશે. તો 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક કેટલા થાય? 40, 10 પંચા 50, 10 60. આવી રીતે 10 10 ઉમેરતા જવાનું અને 10 નો ઘડિયો બોલતા જશે એટલે તમને આવડી જશે અંક કયા પછી કયો અંક આવે એ લખવાનું. ચાર નંબર 2, 7, 12. તો આમાં કેટલા ઉમેરવાના? 2માં કેટલા ઉમેરીએ તો 7 આવે? 5. કેટલા ઉમેરવાના? 5. 2માં 5 ઉમેરીએ તો 7 થાય. 7માં 5 ઉમેરીએ તો 8, 9, 10, 11 ને 12. 12માં 5 ઉમેરીએ કેટલા થાય? 17. કેટલા થાય? 17. 17માં 5 ઉમેરીએ તો 22. કેટલા થાય? 22. 22માં 5 ઉમેરે તો 27. અહીંયા 5 5 ઉમેરવાના છે એ તમારે ધ્યાન રાખવાનું. કેટલામાં કેટલા ઉમેરવાના એ આપણે પહેલાં ગણતરી કરવાની કે 5 ઉમેરવાના, 3 ઉમેરવાના કે 4. તમારે ધ્યાન આપીને અહીંયા આગળ સંખ્યા લખવાની છે. પછી 21 આપે છે. તો 21માં કેટલા ઉમેરીએ તો 25 આવે? તો 21માં 4 ઉમેરીએ તો 25 આવે. તો 22, 23, 24 અને 25. 22, 23, 24 ને 25 ચાર ઉમેરવાના ના. તો 21માં 4 ઉમેરે તો 25, 25માં 4 ઉમેરે તો 29. તો 29માં 4 ઉમેરીએ તો ના ખબર પડતી હોય તો તમારે લખવાનું 30, 31, 32 અને 33. કેટલા આવ્યા? 33. તો અહીંયા લખવાના 33. આવી રીતે તમે લખી શકો છો. અહીં 33 પછી 4 ઉમેરવાના. તો 34, 35, 37 અને કેટલા થાય? 37. અહીંયા લખવાના 37. એવી રીતે તમે અહીંયા આગળ તમારી જાતે લખવાનું. 37માં કે 4 ઉમેરીએ કેટલા આવે એ તમારે જાતે લખવાનું. 4 પછી ખાલી ખાનું છે અને પછી 12 છે. તો અહીંયા કેટલા આવે? તો અહીંયા 12 આવે. તો 4માં આપણે કેટલા ઉમેરીશું? અહીંયા 8 આવશે. 4માં 4 ઉમેરીએ તો અહીંયા 8 આવે અને 8માં 4 ઉમેરે તો 12 આવે. તો એ 4 4 આપણે ઉમેરવાના છે. 4 2 8 8 તરી 12 8 તરી 4 તરી 12 4 4 16. અહીંયા આપણે 4નો ઘડિયો બોલવાનો. 4 એકા 4 4 2 8 4 તરી 12 4 4 16. 4 5 20 4 6 અહીંયા કેટલા આવશે? 24. 4 4 ઉમેરવાના. પછી અહીંયા 3 આપ્યા છે. પછી અહીંયા ખાલી ખાનું આપ્યું છે. અહીંયા ખાલી ખાનું આપ્યું છે. અહીંયા ખાલી અહીંયા 12 આપ્યા છે. અહીંયા ખાલી ખાનું આપ્યું છે અને અહીંયા 18 આપ્યા છે. તો અહીંયા શું આવશે તમને ખબર પડી? શું આવશે બોલો? 3 દુ 100 3 તરી 9. અહીંયા 3માં 3 ઉમેરવાના આવશે. 3નો ઘડિયો બોલો. 3 એકા 3 3 દુ 100 3 તરી 9 3 ચોક 12. 3 5 15 3 6 18. આપણે 12 ને 18 આપ્યા હતા. તો અહીંયા આપણે કેટલા ઉમેરીએ? તો અહીંયા 15 18 આવે અને અહીંયા કેટલા ઉમેરીએ તો 15 આવે. આપણે અહીંયા બેલેન્સ કરવાનું. વચ્ચેની સંખ્યા અહીંયા લખવાની હતી. તો 3 ઉમેરીએ તો 15 આવે અને 3 ઉમેરીએ તો 18 આવે એટલે અહીંયા 15 આવે. તો 3નો ઘડિયો આવે અહીંયા 3 ઉમેરવાના છે. એ તમારે ધ્યાનથી લખવાનું, વિચારવાનું, એમને એમ લખી દેવાનું નહીં કે અહીંયા કેટલી સંખ્યા ઉમેરવાની છે. અહીંયા 20 આપ્યા છે. અહીંયા ખાલી આપ્યું છે ખાનું. પછી 18 આપ્યા છે. પછી અહીંયા ખાલી ખાનું આપ્યું છે. તો આપણે અહીંયા 15 આપ્યા છે. 15 પછી શું આપ્યું છે? 16. અહીંથી ખબર ના પડે તો અહીંયા જોવાનું પાછળ. તો 15 આપ્યા છે. પછી 16 16 પછી શું આવે? 17. કેટલા આવે? 17 આવે. 17 પછી 18 આપેલા છે. 18 પછી શું આવે? 19. 19 પછી 20 આપેલા છે. 20 આપેલા છે. હવે 9 નંબર જોઈ લઈએ.
31 32 33 34 37 અહીંયા આપણો પાઠ પેટર્ન પૂરો થાય છે. તો પાઠ 5 પેટર્નનું આપણે હોમવર્ક લખવાનું છે. તો હોમવર્કમાં આપણે લખીશું, પહેલા ગણિત ગમ્મતની નોટમાં હેડિંગ મારવાનું પાઠ 5 પેટર્ન, અને પછી લખવાનું પ્રશ્ન 1. શું લખવાનું? પ્રશ્ન 1, પેટર્ન ભાત આગળ વધારો. પેટર્ન ભાત આગળ વધારો, મેં તમને સમજાવ્યું 1 2 3 4 5 અને 7 મેં તમને સમજાવી. એવી રીતે તમને જેવા આકારો આવડે તમારી જાતે દોરવાની છે આ પેટર્ન. તમને જેવી ફાવે એવી રીતે તમારે દોરીને ગણિત ગમ્મતની નોટમાં આ લખવાનું છે. એક પ્રશ્ન લખવાનો, પ્રશ્ન બીજો હોમવર્કમાં લખવાનો છે. પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો. તમારે પેટર્ન મુજબ અહીંયા ખાલી જગ્યા આપી છે એમાં યોગ્ય અંક લખવાનો છે. મેં તમને શીખવાડ્યું એવી રીતે તમારે આ લખવાનું છે. પ્રશ્ન 2 માં 1 2 પછી 3 4 5 6 7 8 અને 9 એટલી આ આપણે ખાલી સ્થાનો ખાલી જગ્યાઓમાં સંખ્યા લખવાની છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે પેટર્ન. આવજો વિદ્યાર્થી મિત્રો.